સમગ્ર રાજ્યની અંદર કોરોના 19 ને લઈને ભયનો માહોલ છે, ત્યારે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં હાલમાં ક્યાંક ને ક્યાંક સેવાભાવી સંસ્થાઓ આગળ આવીને સરાહનીય કામગીરી કરી રહી છે, ત્યારે અમારી NH ગુજરાત ન્યૂઝની ટીમ સતત 2 મહિનાથી ગ્રામીણ વિસ્તારોની મુલાકાત કરીને આપની સુધી સાચા અને સચોટ દ્રશ્ય બતાવતી રહી છે. ત્યારે હાલમાં અમે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તાર જેવા કે કહી શકાય કે પાલડી ગામની અંદર અમારી NH ગુજરાત ન્યૂઝની ટીમ પહોંચી છે. હું મારા કેમેરામેનને કહીશ કે હાલમાં તમે જોઈ શકો છો જે પશુધન છે તે ક્યાંક ને ક્યાંક ખોરવાયો હતો, અને આ જ ગામના જે સરપંચ છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. તો હું કેમેરામેનને કહીશ કે ચોક્કસથી ઝૂમ કરીને બતાવે. આપ શ્રી જો જોઈ રહ્યા છો જે પશુધન જે છે તે ક્યાંક ને ક્યાંક ખોરવાયો હતો અને એને હાલમાં સરપંચ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે, ગામ લોકો દ્વારા પણ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. આપણી સાથે જોડાયા છે NH ગુજરાત ન્યૂઝના માધ્યમથી આપને બતાવીશ કે જે સમગ્ર રાજ્યની અંદર કોરોના 19 ને લઈને ભયનો માહોલ છે ત્યારે પશુધનને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ રહ્યા છે એવા આ જ ગામના પાલડી ગામના સરપંચ છે. સરપંચ સાહેબ, ચોક્કસથી આપને પૂછવા માગીશ કે સમગ્ર રાજ્યની અંદર કોરોના 19 લઈને ભયનો માહોલ છે, ત્યારે તમે જે ખોરવાયેલો પશુધન છે તેના માટે કેવી સરાહનીય કામગીરી કરી રહ્યા છે? જ્યારે આ અમારા પાલડી ગામમાં 100થી વધારે રખડતી ગાયો જ્યાં લોકોના ખેડૂતોના મોટા મોટા ખેતરો ગળી નાખી હતી અને ખેડૂતોની ઊંઘ પણ આરામ કરી નાખી હતી અને ગાયો પણ મરવા મળી હતી, એવા સમયમાં અમારી પંચાયત અને ગામ લોકોએ ભેળા થઈને વિચાર કર્યો કે આપણી ગાયોને આપણે ગૌશાળાને બનાવીએ અને ગૌશાળા બનાવીને આ ગાયોને મરતી બચાવીએ અને ખેડૂતોના ખેતર પણ ભેળાતા બચાવીએ. ત્યારે એવા સંજોગોમાં ગાયોને એકઠી કરી અને અહીંયા ત્યાં પાણીની સગવડ કરી, લીલા ઘાસચારાની સગવડ કરી અને ગામ લોકો દ્વારા અને દાતાઓ દ્વારા એમ કહેવાય કે અઢળક સૂકો ઘાસચારો અને લીલો ઘાસચારો આજ દાડે સુધી પૂરો કરવામાં આવે છે અને આવનાર સમયમાં સારામાં સારી મોટામાં મોટી ગૌશાળાનું આયોજન કરવામાં આવે એવું ગામ લોકો અને અમારી ગામ પંચાયત વિચારે. ચોક્કસથી આપ આપણા ગામના જે જાગૃત નાગરિક હતા એ આપણી સાથે જોડાયા હતા, એમને બતાવ્યું કે કઈ રીતે હાલમાં ગ્રામ પંચાયત દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ચોક્કસથી આપને હું જો ફરીથી એકવાર કેમેરામેનને કહીશ કે જે પશુધન છે તેમના માટે ક્યાંક ને ક્યાંક સરાહનીય ગામ લોકો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં આપણે હાલમાં NH ગુજરાત ન્યૂઝની ટીમ પહોંચી છે. બનાસકાંઠા જિલ્લાનો જે ગ્રામીણ વિસ્તાર છે પાલડી જે કહી શકાય કે હાલમાં જે પાલડી ગામના સરપંચ છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક સરાહનીય કામગીરી કરવામાં આવી છે. તમે જોઈ શકો છો કે જે હાલ દ્રશ્યો છે તે બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારના પાલડી ગામના છે. પાલડી ગામની અંદર અનેકો વાર સરાહનીય કામગીરી સરપંચ દ્વારા કરવામાં આવી રહી છે અને હાલમાં તમે જોઈ શકો છો કે પાલડી ગામની અંદર સંપૂર્ણપણે લોકડાઉનની જે સ્થિતિ છે હાલમાં જોવા મળી રહી છે અને ગ્રામ્ય વિસ્તાર જે કહી શકાય કે હાલમાં જે દિશાની અંદર 6 કેસ કોરોના પોઝિટિવના નોંધાયા છે તેના લીધે ક્યાંક ને ક્યાંક ગામના જે ગ્રામ્ય વિસ્તારના જે સરપંચો છે તે સતત બન્યા છે અને હાલમાં આપણી સાથે જોડાયા છે. આજ ગ્રામના ગ્રામીણ વિસ્તારના જે કહી શકાય કે જે રહીશ છે એમને પૂછવા માગીશ કે ચોક્કસથી કે સમગ્ર રાજ્યની અંદર કોરોના 19 લઈને ભયનો માહોલ છે તો હાલમાં તમારા સરપંચ દ્વારા સરાહનીય જે કામગીરી કેવા કે કઈ રીતની કરી રહ્યા છે? સરપંચ દ્વારા અમારે જે કામગીરી થઈ રહી છે માસ્ક પહેરી અને ફરવું અને તેની બધી ખબર સરપંચ શ્રી રાખી રહ્યા છે. કોઈ આજુબાજુના ગામડાઓને પણ પ્રવેશ કરવા દેતા નથી, એ બધી સ્વચ્છતાથી અભિયાન ચલાવી રહ્યા છે. ચોક્કસથી આ હતા ગ્રામ્ય વિસ્તારના જે સરપંચની વાત કરવામાં આવે તો પાલડી ગામના સરપંચ દ્વારા તમે જોઈ શકો છો. મારી પાછળ હું કેમેરામેનને ચોક્કસથી કહીશ કે સ્વચ્છ ગામનું જે મિશન છે તે પાલડી ગામની અંદર જોવા મળે છે. બનાસકાંઠા જિલ્લાની અંદર તમે ક્યાંય પણ નહીં જોયું હોય તેવી પંચાયત તમને આ જે કહી શકીએ કે ગ્રામ્ય વિસ્તારની જે પંચાયત છે પાલડી ગામની જે પંચાયત છે સ્વચ્છ અને નિરોગી જે પંચાયતનું જે બીડું ઉપાડ્યું છે જે સરપંચ દ્વારા તે હાલમાં ખૂબ જ સરાહનીય છે અને હાલમાં આપણી સાથે જોડાયા છે ગામના જાગૃત નાગરિક છે તેમને પૂછવામાં આવી ચોક્કસપણે કે આપે જ હાલમાં જ્યારે આ સમયને અનુલક્ષીને જે મોડીઠા ગામ અને નેસડા જે બંને રસ્તા છે તે રસ્તા અમે બ્લોક કરી દીધા છે. જીસીબીથી એ રસ્તા ખોદી અને અવર જવર એ લોકોની બંધ કરી નાખી છે. નેસડાથી આવતા લોકોની અવર જવર બંધ કરી નાખી છે. જે બહાર ગામના ચક્કી ઉપર દરણા દળવા આવતા લોકોને બંધ કરી નાખ્યા છે. ગામની જે કરિયાણાની દુકાન ઉપર જે બહારના ગ્રાહકો આવે તેમને કોઈક ચીજવસ્તુ આપવાની બિલકુલ મનાઈ ફરમાવી દીધી છે અને આજે ચોક્કસપણે એનું ચોક્કસપણે પાલન થઈ રહ્યું છે. ચોક્કસથી આ હતા ગામના જાગૃત નાગરિકને. ફરી એકવાર આપને હું બતાવવા માગીશ કે કેમેરામેનને કહીશ કે તમે જોઈ શકો છો કે પાલડી મોડલ તરીકેનું જે બસ સ્ટેન્ડ છે એ પણ રહ્યામણું છે અને આ ગામની અંદર
અનેકો વાર જે ગામના મહિલા સરપંચ જે છે તેમના દ્વારા સરાહનીય કામગીરી અનેકો વાર કરવામાં આવી છે. અને એમ પણ કહીએ તો પણ ચાલે કે બનાસકાંઠા જિલ્લાની અંદર એક મિસાલ જે કહી શકાય કે પાલડી ગામની ક્યાંકને ક્યાંક જો ગ્રામ પંચાયતો લે તો પણ ચાલે. હાલમાં વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના કોરોના પોઝિટિવના કેસને લઈને ક્યાંકને ક્યાંક ભયનો માહોલ છે, તો લોકોને એક જ અપીલ છે NS ગુજરાત ન્યૂઝની કે તમે ઘરમાં રહો, સુરક્ષિત રહો અને જે મોદીજીનો સૂત્ર છે તેને ક્યાંકને ક્યાંક સાર્થક કરો. અને જે તમે કોરોના પોઝિટિવ છો કે નથી એ વસ્તુ ક્યારેય પુરવાર થતી નથી, કઈ વ્યક્તિ ક્યાંને મળીને આવી છે, તો તમને એક જ અપીલ છે NS ગુજરાત ન્યૂઝની કે ઘરમાં રહો, સુરક્ષિત રહો અને જે પણ સરકારશ્રીની ગાઈડલાઇન જે મળે છે તેનું ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે પાલન કરો. NS ગુજરાત ન્યૂઝ સાથે રાજુ ગુનડિયા, ડીસા. પારડી ગામમાં પંચાયત આ લોકડાઉન જ્યાંથી છે ત્યાંથી બહુ હાજરી આપે છે અને અમારું ગામમાં બહુ કબજો રાખી રહ્યું છે અને સરપંચથી તલાટીથી 24 કલાક ગોમની હાજરી, એક મિનિટ પણ ઘેર જતા નહીં, ઘેર હાજર જતા નહીં અને સરસ બધું કાળજી રાખી રહ્યા છે. અમારે પંચાયતનો કામ જેવું છે એવું ને એવું અમારા કામના તલાટીનું પણ છે. તલાટી સતત આ લોકડાઉન છે તો એક દિવસ ઘેર હાજર રહ્યા નથી અને તલાટીની કામગીરી પણ જોરદાર છે. અમારા ગામમાં જ્યારથી વિશ્વ કોરોના મહામારી આવી ત્યારથી સરપંચ દ્વારા ગામને સચેત અને જાગૃત કરવામાં આવેલું છે અને અવનવા કાર્યો થકી ગામ લોકોને કોઈ અગવડ ન પડે તેના માટે હંમેશા જાગૃત રહી લોકોના ઘરે સુધી કીટુ પહોંચાડી અને ગામ લોકોમાં કોઈ બહારથી ના આવે એનો પણ કાળજી રાખી અને અનેક કાર્યો સરપંચ દ્વારા કરવામાં આવેલા છે. અને કોરોના મહામારીથી ગામને બચાવવા માટે સરપંચ હંમેશા ખડા પગે રહી અને ગામની ઓફિસે 24 કલાક તત્પર રહે છે અને કોઈ પણ પ્રશ્ન ન સર્જાય એના માટે સરપંચ કાળજી લઈ રહ્યા છે. ચોક્કસ તે આપને પૂછવા માગીશ કે જે પશુધન છે તે ક્યાંક ને ક્યાંક ખોરવાયો હતો તો સરપંચ દ્વારા કેવી સરાહનીય કામગીરી કરવામાં આવી છે? જ્યારે આજથી 20 દિવસ પહેલાં 2-4 ગાયો જે ભૂખી જે રઝળતી હતી અને તેમના મોત થયા હતા એ જોતાં સરપંચશ્રીએ તાત્કાલિક બધી ગામની ગાયોને એક સાથે અહીંયા રાખી અને પોતાના સૌપ્રથમ તો સ્વયં ખર્ચે ઘાસચારો લીલો લાવી અને નોખ્યો અને પછી સ્વેચ્છાએ કોઈ લોકોએ ઘાસચારો નાખવા મળ્યો અને હાલ ગાયો માટે સારું છે.